પોતાના નિવેદનોને લઈ વિવાદોમાં રહેનાર રાહુલ ગાંધીને રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ જાહેરમાં મેણું માર્યું છે. કોંગ્રેસને પાપી ગણાવતા રૂપાલાએ વધુમાં શું કહ્યું તે જાણીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. રાહુલ ગાંધીના નિવેદનને રાજકોટમાં રૂપાલાએ વખોડ્યું અને કહ્યું, આપણે અહીં જગદંબાઓ છે, નવ દિવસ ઉપાસનાનો પર્વ ચાલે, હમણાં એને શક્તિ સામે વાંધો પડ્યો છે. રાહુલ ગાંધીએ શક્તિ મુદ્દે કરેલા નિવેદન બાદ આ વિવાદ સર્જાયો છે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાદ કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ પણ શક્તિ મુદ્દે રાહુલ ગાંધીના નિવેદનને જાહેરમાં વખોડી કાઢ્યો છે. આ નિવેદનને જાહેરમાં વખોડી કાઢી નામ લીધા વગર જ તેમણે વિરોધ પણ નોંધાવ્યો છે. ત્યારે વધુમાં રૂપાલાએ શું કહ્યું તે જોઈએ આ વિડીયોમાં. બાળ ભગવાન ક્યાંય નથી, મહિલા ભગવાન ક્યાંય નથી, આ આપણા દેશમાં જ છે, ભારતીય સંસ્કૃતિમાં છે. અહીંયા સનાતન ધર્મનો ઉલ્લેખ થતો હતો, એ સિવાય ક્યાંય છે નહીં. બાળ ભગવાન ક્યાંય ન હોય, મહિલા ભગવાન ક્યાંય ન હોય, આપણે અહીંયા જગદંબાઓ હોય. નવદી એની આખી ઉપાસનાનું પર્વ આપણે ત્યાં હાલે, અને હમણાં તો શક્તિ સામે વાંધો પડ્યો છે. સમજે વિનાનો પાડે છે, સમજીને પાડે છે, એ નથી સમજાવી. ઓકે, શક્તિની ઉપાસના કરવાનું કીધું, તેની શક્તિ પકડી, એની સામે જોશે. એટલે એવું બધું હાલ્યા રાખે આ દેશમાં. આ દેશ એવાના ભરોસે છે નહીં, વિરોધ કરનારાઓના ભરોસે છે નહીં. આ દેશમાં કે દિવસે રાવણે હરણ કર્યું હતું એની તારીખ નથી રામાયણમાં. કથાથી આપણે જાણીએ છીએ સીતાનું હરણ કર્યું હતું, એ તારીખ હજી કોઈ જાણતું નથી. પણ જે દીનું હરણ કર્યું તે દીના પૂતળા બાળે છે, હજી બંધ નથી થયો આ દેશ. આ દેશ ભૂલતો જ નથી, અમુક અમુક ઘટનાઓને આ દેશ કોઈ દી ભૂલતો જ નથી, એમાંથી પરંપરાઓ નિપજે છે. કોંગ્રેસની સરકાર પર ભ્રષ્ટાચાર કરતા રૂપાલા ગુજરાત પર વાવાઝોડા સમયે વાયરલ થયેલા વિડીયોને લઈને પોતે પણ વિવાદોમાં આવી ચૂક્યા છે. વિકાસની વાતો કરતા રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના વિસ્તારમાં પણ જનતા અનેક સમસ્યાઓનો સામનો કરી રહી છે. ત્યારે બીજાના નિવેદનોને વખોડતા રૂપાલા રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં રોડ, પાણી અને સ્ટ્રીટ લાઇટની સમસ્યાઓને ચૂંટાણા બાદ દૂર કરશે ખરા, અથવા અગાઉના ઉમેદવારોની જેમ માત્ર વાયદાઓથી જ જનતાનું પેટ ભરશે, તે સવાલો થઈ રહ્યા છે. ગુજરાતની એકમાત્ર એમ્સ ધરાવતા રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં હોસ્પિટલની સુવિધા અને તબીબોની જે છે તે સતત માંગ રહેતી હોય છે. સાથે જ ગ્રામ્ય વિસ્તારોમાં સરકારી શાળાઓમાં શિક્ષકો અને ઓરડાના પ્રશ્નોનું નિવારણ જે છે તે રૂપાલાના રાજમાં આવશે ખરું? તો આ રિપોર્ટ તમને કેવું લાગ્યું તમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો, તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આભાર.